विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? मजा में जसो ने? ऑनलाइन भणवानी मजा तो अलग छे, खरु ने? आवा सरस सरस वीडियो जोईने अभ्यास करवानु मन कोने ना थाय, साची बात ने? हा के ना? तो विद्यार्थी मित्रों, धोरण त्रण अने आजना आसपासना लेक्चर में आप सौनु हूँ स्वागत करू छू, फरी स्वागत करू छू। तो विद्यार्थी मित्रों, तमने बधाने ख्याल छे कि गई कालना लेक्चर में आपणे पाठ 17 स्वाध्याय जे छे ए पूर्ण कर्यो, याद छे ने? तो आजना लेक्चर में आपणे पाठ 18 અને પાઠનું નામ છે રમતા રમતા। આ પાઠની સમજૂતી મેળવવાની છે। પાઠ 18 અને પાઠનું નામ છે રમતા રમતા। આ પાઠની અંદર આપણે જે રમતો રમીએ છીએ ને, તે બધી રમતોની વાત જે છે એ રજૂ કરવામાં આવી છે। તો ચલો રેડી થઈ જાઓ પાઠ સમજૂતી માટે। તમને બધાને ખબર છે કે જ્યારે જ્યારે પાઠ સમજૂતી હોય ને, ત્યારે માત્ર ને માત્ર જે છે એ ધ્યાનથી પાઠ સમજવાનો હોય છે, કશું લખવાની જરૂર હોતી નથી। જ્યારે જ્યારે સ્વાધ્યાય સમજૂતી હોય ત્યારે જ તમારે જે છે એ લખાણ લખવાનું હોય છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, પાઠ સમજૂતી માટે રેડી થઈ જાઓ। આ પાઠની અંદર તમે જોશો કે આપણે જે રમતો રમીએ છીએ તેની વાત રજૂ કરવામાં આવી છે। જેમ જેમ પાઠની સમજૂતી તમે મેળવશો, તમને આ પાઠની સમજૂતી મેળવવામાં ખૂબ મજા આવશે। તો આ પાઠની અંદર એવું કહેવામાં આવ્યું છે કે રમતો આપણા જીવન સાથે જોડાયેલી છે, અને બાળપણથી જ આપણે જુદી જુદી રમતો રમીએ છીએ। આપણે જ્યારે નાના હતા ત્યારથી સમજદાર થયા ત્યાર સુધી આપણે ઘણી બધી રમતો જે છે એ આપણા મિત્રો સાથે રમીએ છીએ, ને આ રમતો જે છે ને એ વિવિધ પ્રકારની હોય છે, જેમાં સ્થાનિક ઇન્ડોર એટલે કે ઘરમાં રમી શકાય તેવી, અને આઉટડોર એટલે કે ઘરની બહાર રમી શકાય તેવી રમતો। તો આગળ આપણે એ પણ જોશો કે ઘરની અંદર કઈ કઈ રમતો રમાય છે અને ઘરની બહાર કઈ કઈ રમતો રમાય છે। આ રમતો રમવાથી શું ફાયદા થાય છે ખ્યાલ છે? રમતો રમવાથી શારીરિક પ્રવૃત્તિ થાય છે, એટલે કે શરીર કસાય છે, શરીરને કસરત મળે છે, તેનાથી આપણું શરીર જે છે એ ચોપડ અને તંદુરસ્ત રહે છે। તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન, બરાબર? એટલે આપણા જીવનમાં રમતો જે છે એ ખૂબ જ ઉપયોગી છે। તમે બધા રમતો રમો છો ને તમારા મિત્ર સાથે? કઈ કઈ રમતો રમો છો? આ ચર્ચા જે છે એ તમે તમારા મિત્ર સાથે કરો, બરાબર? અને આ બધી રમતો જે તમે લોકો રમો છો ને, તેના નામ મને લખીને મોકલાવજો કે કઈ કઈ રમતો તમે રમો છો। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકનું પહેલું પેજ જે છે એ તમારી સ્ક્રીન ઉપર તમને બતાડવામાં આવ્યું છે।
તેમાં સરસ મજાનું એક ચિત્ર આપેલું છે. તમે જુઓ, આ ચિત્રમાં બાળકો જે છે એ પગથિયાની રમત રમી રહ્યા છે, એટલે કે જમીનમાં ચોક વડે ખાના દોરીને નંબર આપીને એક પગ ઊંચો રાખીને આ ખાના જે છે એ ટપે છે. આ રમત તમને આવડે છે? ખૂબ સરસ રમત છે, રમજો તમારા મિત્ર સાથે. કેવું હોય છે ખબર છે? પહેલાં તો જમીનમાં છે ને આ રીતના બોક્સ બનાવી લેવાના, એક મોટું બોક્સ, બીજું મોટું બોક્સ, ત્રીજું મોટું બોક્સ, પછી બે બોક્સ, એક બોક્સના વચ્ચે લાઈન કરીને બે બોક્સ બનાવો, પાછું એક મોટું બોક્સ, પછી એક બોક્સના બે બોક્સ બનાવો, પછી દરેક બોક્સને નંબર આપી દો. પછી આ રમત રમવા માટે સાધન જે છે એ ઠીકરું અથવા પત કે કોઈ લાદીનો ટુકડો પણ હોય જેનો યુઝ તમે કરી શકો છો. પછી નંબર પ્રમાણે તમારે બોક્સમાં એ તમારી પાસે જે ઠીકરું છે કે લાદીનો ટુકડો છે એ તમે નાખો. જો લાઈનની બહાર જાય તો તમે આઉટ, પછી બીજાનો વારો, અને બોક્સની વચ્ચે પડે તો તમે એ બોક્સ પાર કરી અને બીજા બોક્સમાં એક પગ ઊંચો રાખી અને તમે એ બોક્સ જે છે એ વન વન હોય એટલે કે એક એક હોય ત્યાં એક એક પગ રાખો, અને બે બોક્સ હોય ત્યાં બંને પગ અડાડો. લાઈનમાં પગ અડવા જોઈએ નહીં તો તમે આઉટ ગણાશો. એ રીતના આ રમત રમી શકો છો. આ રમત રમતા તમને બધાને ખૂબ મજા આવશે. તો જુઓ, લખાણ આપણે જોઈએ કે બધા બાળકો શેરીમાં પગથિયાની રમત રમતા હતા. આ રમતને પગથિયાની રમત કહેવાય. અવંતિકા અને તેની બહેન નંદિતા પણ રમતી હતી. જુઓ, આ જે દીકરીઓ તમને દેખાય છે તેમાંથી અવંતિકા અને નંદિતા આ બંનેનું નામ છે, પરંતુ નંદિતા રમત સારી રીતે રમી શકતી ન હતી. હવે આ અવંતિકા અને નંદિતા છે તેમાંથી નંદિતા જે છે એ આ રમત જે છે એ સારી રીતે રમી શકતી ન હતી. તેને ભૂલ પડતી હતી અથવા તો ઓછી ફાવતી હતી આ રમત. તેને આ રમત અંગે ખાસ જાણ ન હતી. દરેક રમતની જાણકારી હોવી જોઈએ તેમ આ નંદિતા જે છે તેને આ રમતની જાણકારી બહુ નહોતી. તેથી બરોબર આ રમત જે છે એ રમી શકતી ન હતી. ટ્રાય કરજો આ રમત રમવાની, તમને ખૂબ મજા આવશે. તમે જો ટેનામેન્ટમાં રહેતા હોય તો આગળ ફળિયું હોય ત્યાં દોરીને રમી શકો છો. ફ્લેટમાં રહેતા હોય તો નીચે પાર્કિંગમાં આ બોક્સ દોરીને તમે આ રમત રમી શકો છો. બરાબર? અવંતિકા, જો અવંતિકા જે છે નંદિતાને શું કહે છે કે નંદિતા મને ધ્યાનથી સાંભળ અને રમતને સમજ. નંદિતાને આ રમત નથી આવડતી ને, એ બરાબર રમી શકતી નથી, એટલે અવંતિકા નંદિતાને કહે છે કે મને ધ્યાનથી સાંભળ અને રમતને સમજ. ઠીકરું પહેલા ખાનામાં નાખ, પછી એક પગે એક ખાનું કૂદી બીજા ખાનામાં પગ મૂક. તો જુઓ, અવંતિકા જે છે એ નંદિતાને આ રમત જે છે એ શીખવાડે છે. શું કહે છે કે તું મારી વાત બરાબર સાંભળ અને આ રમત કઈ રીતે રમવી ને એ તું જાણ. તો શું કહે છે કે જે હાથમાં ઠીકરું છે ને એ ઠીકરું પહેલા ખાનામાં, જે નંબર એક કરેલું ખાનું છે ને, એમાં તું નાખ. પછી એક પગે એક ખાનું કૂદી બીજા ખાનામાં પગ મૂક. યાદ રાખ, જ્યાં ચાર પાંચ અને સાત આઠ લખ્યું છે ને ત્યાં જ રમનાર બંને પગ મૂકી શકે છે.
તમને મેં હમણાં ચિત્રમાં બતાવ્યા પ્રમાણે કીધું ને કે જ્યાં એક ખાનામાંથી વચ્ચે લાઈન કરીને બે ખાના કર્યા હોય ને ત્યાં જ તમે બંને પૂગ મૂકી શકો છો. બીજા બધા ખાનામાં જે સિંગલ સિંગલ ખાનું છે ત્યાં તમારે એક જ પગ મૂકવાનો. જો કદાચ તમારું બીજો પગ અડી જાય તો તમે આઉટ ગણાશો. પછી જો અવંતિકા જે છે એ નંદિતાને શીખવાડે છે કે તારા પગ દોરેલી લીટીને અડે નહીં તેનું ધ્યાન રાખજે. હવે ચોક વડે જે આપણે લાઈન ગાળી છે ને બોક્સ બનાવવા માટે, તેમાં જો લાઈનને પગ આપણે અડી જાય તો આ આપણે આઉટ ગણાય. એટલે અવંતિકા કહે છે કે તારા પગ દોરેલી લીટીને અડે નહીં ને તેનું ધ્યાન રાખજે. જો અડી જશે તો તું રમતમાં આઉટ થઈશ. જે બોક્સ બનાવેલી લીટી છે એટલે કે લાઈન છે જે આપણે ચોક વડે ગાળી છે, જો એ લાઈનને તારા પગ અડી જશે ને તો તું આઉટ ગણાઈશ. જ્યારે તું છેલ્લા ખાના પાસે પહોંચે ને ત્યારે રમનારે પાછું ફરવું. જો એક વખત પાર કરીને જ્યારે પાછળ તરફ ફરે ને પછી પાછું જે રીતના તમે શરૂઆત કરી હતી એ રીતના તમારે પાછું રિપીટ કરવાનું. જ્યારે તું પાછી ફરે ને ત્યારે ઠીકરું ઉઠાવીને તેને પાછું લાવવાનું. શરૂઆતમાં જે આપણે ખાનામાં ઠીકરું ફેંક્યું હતું ને તે પછી વળતી વેળાએ તમારે એ ઠીકરું હાથમાં લઈ અને પાછું આવવાનું. એક વખત આ રીતે કરી લીધા પછી હવે ઠીકરું તેના પછીના ખાનામાં નાખવું. જો ખાના નંબર એકમાં તમે ઠીકરું કર્યું, એક ખાનાને ઠેકીને પછીના ખાનામાં તમે પગ મૂકી અને પછી પાછા આવીને એ ઠીકરું જે છે એ હાથમાં લઈને તમે ગેમ પૂરી કરી. પછી જ્યારે બીજી વાર આપણે કરીએ તો એ ખાનું મૂકીને જે પછીનો ખાનું છે ત્યાં ઠીકરું નાખી અને જે રીતના તમે શરૂઆતમાં ખાનાની રમત રમ્યા એ રીતના તમે ફરીથી રમો. ઠીકરું જે છે એ વારાફરતી એક પછી એક ખાનામાં નાખીને રમત આગળ વધારવી. તો વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું આખી રમત કઈ રીતના રમવાની? કોને કોને હજી નથી સમજાણું? તમે આ ગેમ જે છે ને એ પ્રેક્ટિકલ કરશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. ચિત્ર પ્રમાણે જે ખાના દોરેલા છે એ ખાના તમે દોરી અને આ રમત રમો. તમે તમારા મિત્ર સાથે તમે બે રમી શકો, ત્રણ રમી શકો, ચાર રમી શકો. બરાબર. હવે બાળકોએ ફરીથી રમવાનું શરૂ કર્યું. એ જે ખાનાવાળી રમત હતી, ઠીકરાવાળી રમત હતી, એ બાળકોએ ફરીથી રમવાનું શરૂ કર્યું. ઘણા સમયથી કાકી તેમને રમતા જોઈ રહ્યા હતા. તમે ચિત્રમાં જોયું કે ઘરના બારણે જે છે એ સ્ત્રી એક ઊભી છે, એ કોણ છે? કાકી છે. ક્યારના આ બાળકો જે છે રમતો રમતા હતા તો કાકી તેમને જોઈ રહ્યા હતા. હવે આ કાકીને પણ તેમની સાથે રમવાની ઈચ્છા થઈ. કોઈને બી રમવાની ઈચ્છા થાય જ ને, આવી સરસ રમત હોય તો કોઈને બી રમવાની ઈચ્છા થાય. અને કાકી જે છે તે પૂછ્યા વગર રહી શક્યા નહીં. કાકીએ કહ્યું, હું તમારી સાથે રમી શકું? જો કાકી શું કહે છે કે હું તમારી સાથે રમી શકું? આ સાંભળી રમતા બધા બાળકો મોટેથી હસવા લાગ્યા. આ સાંભળી જે રમતા હતા ને બાળકો પગથિયાની રમત, તો કાકી એમ કીધું ને કે હું તમારી સાથે રમી શકું, તો બધા હસવા લાગ્યા. અવંતિકા બોલી કે કાકી તમે રમશો? બાળકોના મનમાં શું હોય કે જે વડીલ હોય એ થોડી કંઈ રમતો રમે એવું હોય ને. એટલે કાકીએ કહ્યું ને કે હું રમું, તો બધા બાળકો હસવા માંડ્યા. ને અવંતિકા કે
કાકી તમે રમશો? તો કાકી કહે છે કે શું તું એમ વિચારે છે કે હું પગથિયાની રમત ના રમી શકું? કાકી અવંતિકાને શું કહે છે કે શું તું એમ વિચારે છે કે હું પગથિયાની રમત ના રમી શકું? તારી જેટલી ઉંમરે હું ઘણી બધી રમતો રમતી હતી. કાકી કહે છે કે જો તારી જેટલી ઉંમર હતી ને અવંતિકા, તો એ તારી ઉંમરમાં તો હું ઘણી બધી રમતો રમતી હતી. હવે નંદિતા બોલે છે કે કાકી તમે કઈ કઈ રમતો રમતા હતા? કાકીએ કીધું ને કે અવંતિકા હું તારી ઉંમરની હતી ને હું ઘણી બધી રમતો રમતી હતી. તો નંદિતા પૂછે છે કે કાકી તમે કઈ કઈ રમતો રમતા હતા? તો જુઓ કાકી કહે છે કે લંગડી, સંતા કુકડી, સતોડિયું અને બીજી ઘણી રમતો અમે રમતા હતા. કાકી શું કહે છે કે લંગડી, સંતા કુકડી, સતોડિયું અને બીજી ઘણી રમતો અમે રમતા. કબડ્ડીમાં અમારી ટુકડી આસપાસના ગામોની ટુકડીઓમાં સૌથી સારી કહેવાતી હતી. કબડ્ડી તમે જોયેલી છે કઈ રીતના રમાય છે? તમે ક્યારેય રમી છે કબડ્ડી? તો આ જે કબડ્ડીની ટીમ હતી ને કાકીની, જ્યારે અવંતિકા જેટલા હતા અને કબડ્ડી રમતા હતા, તો કાકી શું કહે છે કે કબડ્ડીમાં તો અમારી ટુકડી આસપાસના ગામની ટુકડીઓમાં સૌથી સારી કહેવાતી હતી. પછી છે રજત. તો રજત શું કહે છે કે કાકી તમને રમવા આટલો સમય કેવી રીતે મળતો હતો? રજત શું કહે છે કે તમે આ બધી રમતો રમતા હતા ને તો તમને સમય કઈ રીતે મળતો હતો? અમને તો રમવા માટે સમય જ નથી. તમે આટલી બધી રમતો રમતા હતા તો કાકી તમને સમય કઈ રીતે મળી જતો હતો? અમને તો અત્યારે સમય જ મળતો નથી રમવા માટે. તો જુઓ કાકી શું જવાબ દે છે રજતને. રજતે કીધું ને તમને આટલો બધો સમય કઈ રીતે મળી જતો? તો જુઓ કાકી રજતને કહે છે કે ન જ મળે ને, તમે આખો દિવસ ટીવી જોવામાં જ રહો છો. સાચી વાત છે ને, પહેલાં જે છે ટીવી, મોબાઈલ એવું કશું નહોતું. અગર ટીવી હતું તો ટાઈમ પ્રમાણે જોતા હતા, એવું નહીં કે ગમે ત્યારે આખો દિવસ ટીવી જોયા કરવાનું કે એવું. અમુક ટાઈમ નિશ્ચિત હતું ટીવી જોવાનું, પણ અત્યારે તો મન ફાવે ત્યારે મોબાઈલ કલાક કલાક બે બે કલાક લઈને બેઠી જવાનું, ટીવી જોવા બેઠી જવાનું, તો પછી રમતો રમવાનું ટાઈમ જ ક્યાંથી મળે ને? તો કાકી પણ એ જ કહે છે કે ન જ મળે ને, તમે આખો દિવસ ટીવી જોવામાં જ રહો છો. નંદિતા, કાકા કાકી પણ આ બધી રમતો રમતા હશે ને? નંદિતા શું કહે છે કે કાકી કાકા પણ આ બધી રમતો રમતા હશે ને? નંદિતા પ્રશ્ન પૂછે છે કોને? કાકીને, કે કાકા પણ આ બધી રમતો રમતા હતા ને? કાકી, તેઓ લખોટીઓ, સતોડિયું, કુસ્તી, કબડ્ડી, ગિલ્લી દંડા અને બીજી ઘણી રમતો રમતા. જ્યારે તે પતંગ ઉડાવે ને ત્યારે તો તે જમવાનું પણ ભૂલી જતા. કાકી જે છે એ કોનું કહે છે? કાકાનું કહે છે. કે નંદિતાનો પ્રશ્ન શું હતો? કે કાકા પણ આ બધી રમતો રમતા હતા? તો કાકી કહે છે કે તેઓ લખોટીઓ તમે જોઈ છે બાળ મિત્રો, ગોળ ગોળ કાચની બનેલી હોય એ લખોટીઓ રમવાની પણ બહુ મજા આવે હો. મિત્રો સાથે જમીનમાં ખાડો ગાળી અને લખોટીઓ હોય
15-20 લખોટીઓ હોય તેને એકસાથે ફેંકી અને જે ખાડાની અંદર લખોટી આવે ને તે દાવ દેનારની હોય, પણ ક્યારે કે દાવ લેનાર હોય ને તે જે લખોટીને અડવાનું કહે ને તે પોતાના હાથમાં જે લખોટી હોય તેનાથી તેને અડી જાય ને તો બધી લખોટીઓ જે છે એ દાવ દેનારની હોય. તો કાકા પણ લખોટીઓ, સતોડીઓ, કુસ્તી, કબડ્ડી, ગિલ્લી દંડા અને બીજી ઘણી રમતો રમતા હતા. અને કાકી કહે છે કે જ્યારે તે પતંગ ઉડાડે ત્યારે તો તે જમવાનું પણ ભૂલી જતા. એટલા પતંગમાં જે છે એ તલ્લીન થઈ જતા, એમને ભૂખ પણ નહોતી લાગતી. હવે નંદિતા જે છે એ શું કહે છે કે કાકી વાતો ન કરો, અહીં આવો આપણે રમીએ. કાકીને રમવાની ઈચ્છા થઈ હતી ને પગથિયાવાળી રમત. તો હવે નંદિતા કહે છે કે હવે તમે વાતો ન કરો ને અહીંયા આવી જાઓ રમત રમવા માટે. કાકીએ બાળકો સાથે રમવાનું શરૂ કર્યું. કાકીને રમવાનું મન થયું હતું ને પગથિયાવાળી રમત, તો હવે કાકીએ રમવાનું શરૂ કર્યું. તેઓ થોડો સમય રમ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો. કાકી જ્યાં રમવા આવ્યા ને થોડો સમય રમ્યા બી બાળકો સાથે પગથિયાની રમત, ત્યાં તો વળી વરસાદ શરૂ થઈ ગયો. વરસાદ શરૂ થાય એટલે રમતો તો રમી ન શકાય ને, ઘરની બહાર જે રમતો રમી શકાય એ વરસાદ શરૂ હોવાના કારણે રમી ન શકાય, બરાબર ને? વિચારો અને લખો. તો શું વિચારવાનું છે અને શું લખવાનું છે? તો અહીંયા એક પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે તમે કઈ કઈ રમતો રમો છો. તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે તમે કઈ કઈ રમતો રમો છો, બોલો. તમારા મિત્ર સાથે તમે રમતો રમો છો, યાદ કરો જોઈએ. લંગડી રમો છો, તો લંગડી લખી શકો. સંતા કુકડી રમો છો, તો એ રમત અહીંયા લખી શકો ને તમે રમો છો એટલે. પછી કબડ્ડી તમારા મિત્ર સાથે રમો છો, જો હા તો લખો, જો ના તો નહીં લખતા. ગિલ્લી દંડા, ગિલ્લી દંડા કઈ રીતે રમાય ખ્યાલ છે ને, તો લખો. પછી છે ચેસ, તો ચેસ રમો છો, ઘરમાં છે ચેસ, અગર હા તો લખો. ક્રિકેટ રમો છો, જો હા રમતા હોય તો લખો. ઘર ઘર રમો છો, તો અહીંયા તમે જે રમતો રમતા હોય ને એ તમારે લખવાની છે, બરાબર? હું કહું એમ નહીં, તમે તમારા વાલી સાથે ચર્ચા કરો અથવા તો તમારા મિત્ર સાથે ચર્ચા કરો અને તમે જુઓ કે તમે કઈ કઈ રમતો રમો છો, બરાબર ને? વિચારો, ધ્યાનથી વિચારો અને પછી લખો. તમે જે રમતો રમતા હોય તે લખો તમે અહીંયા, બરાબર ને? જો અહીંયા તમને ચિત્ર જે છે એ આપવામાં આવ્યું છે એ ચેસનું છે. આ રમતમાં બે વ્યક્તિ જે છે એ રમી શકે છે. તો આ જે છે એ કાકીનું ઘર છે,
અને કાકા અને ફઈબા જે છે એ આ રમત રમી રહ્યા છે, ચેસની. તમારામાંથી ચેસની રમત રમતા કોને કોને આવડે છે? આમ જોયેલું છે ખરી ચેસની રમત આમ રમતા કોઈને કે ટીવીમાં કે? તો આ ચિત્ર જે છે કાકીના ઘરનું છે, આ ફઈબા છે. આ તમે ચિત્રમાં જે જોઈ શકો છો એ ફઈબા છે અને આ કાકા છે. અને રમત રમતા હતા પગથિયાવાળી, એટલે રમતમાં ભંગ પડ્યો ને વરસાદ પડ્યો, એટલે તો બધા કાકીના ઘરે આવી ગયા. તો કાકીના ઘરની અંદર જુઓ ચેસ રમાઈ રહી છે. આ ટેબલ છે, ટેબલની ઉપર ચેસની ગેમ રાખી છે અને કાકા અને ફઈબા જે છે એ ચેસ રમી રહ્યા છે, જે તમે જોઈ શકો છો. દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? હવે પગથિયાની રમત રમતા જે વરસાદ આવ્યો ને તો બધા બાળકો અરે રે રે. કાકી, ચાલો બાળકો ઘરમાં રમવા જઈએ. કાકીએ શું કીધું કે વરસાદ આવ્યો ને તો ચલો હવે બધા ઘરમાં રમવા જઈએ. બધા બાળકો આ સાંભળી રાજી રાજી થઈ ગયા. કાકી એમ કીધું ને કે વરસાદ આવ્યો છે તો હવે ઘરમાં રમીએ બાકીની રમત. બધા બાળકો કે હા ચાલો કાકીના ઘરમાં રમવા જઈએ. બધા કાકીના ઘરમાં રમવા આવ્યા. હવે ઘરમાં અંદર કાકા અને ફૂઈ ચેસ રમવા રમતા હતા. બધા કાકીના ઘરમાં આવ્યા અને ઘરમાં અંદર કાકા અને ફૂઈ જે હતા એ ચેસ રમતા હતા. અવંતિકા, આપણે શું રમીશું? અવંતિકાને પ્રશ્ન થાય છે કે આપણે શું રમીશું? તો રજત કહે છે કે ચાલો આપણે ઘર ઘર રમીએ. તો જુઓ બાળકો, વરસાદ પડ્યો એટલે બધા બાળકો અરે રે રે. પછી કાકી કે ચાલો આપણે ઘરમાં રમવા જઈએ. બધા બાળકો આ સાંભળીને રાજી થઈ ગયા. બધા બાળકો હા ચાલો કાકીના ઘરમાં રમવા જઈએ. કાકીનું જે ઘર છે એની અંદર આપણે બધા રમવા જઈએ. તો હવે ઘરની અંદર રમાતી રમતો રમવાની ને, કેમ કે બહાર તો વરસાદ પડ્યો. તો બધા કાકીના ઘરમાં આવ્યા ને અંદર શું જોવે છે કે કાકા અને ફોઈ જે છે ચેસની રમત રમતા હતા બેઠા બેઠા. અવંતિકા, આપણે શું રમીશું? રજત, ચાલો આપણે ઘર ઘર રમીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર જે છે તેમાં આપણે પાઠ સમજૂતીમાં ઘણી બધી રમતો વિશે જોયું અને તેના વિશે જાણકારી મેળવી, બરાબર ને? તો જે પગથિયાવાળી રમત છે તે તમારા મિત્ર સાથે તમે રમશો ને? હા કે ના? કોશિશ કરજો એવા બોક્સ બનાવવાની. તમારથી ન બને ને આટલા મોટા મોટા બોક્સ પગથિયાવાળી રમતમાં, તો તમે તમારા વાલી સાથે અથવા તો તમે મોટા ભાઈ બહેન હોય ને તેને કહેશો ને, તો જ્યાં તમારે રમવાની જગ્યા છે ને ત્યાં આવીને તમે દોરો. એમની મદદ લઈ શકો છો તમારા વાલીની પણ, બરાબર ને? તમે રમજો, ખૂબ મજા આવશે તમને રમવાની. અલગ અલગ રમતો પછી મને લખીને મોકલાવો કે તમે કઈ કઈ રમતો જે છે એ રમી, બરાબર? એ રમતોના નામ લખીને મોકલાવજો, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં મજા આવી તમને પાઠ સમજૂતીમાં? આટલો પાઠ જે છે એ બરોબર સમજાઈ ગયો. જે વિદ્યાર્થી મિત્રોને હજુ પાઠ સમજાણો ન હોય તે ફરીથી આ વિડીયો જોઈ અને પાઠ સમજૂતી મેળવશે. હજી પાઠ જે છે આગળનું બાકી છે, તે આવતીકાલના લેક્ચરમાં તેની સમજૂતી આપણે
મેળવશું. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. ખુદા હાફિઝ. થેન્ક યુ.